નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અરબી સાયન્સ સ્કૂલ તરફથી હું ઇંગ્લિશ વિષય શિક્ષક સાગર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હવે આપણે વાત કરીએ છીએ સબ્જેક્ટ વર્બ અને એગ્રીમેન્ટ ટોપિક. જો એની પહેલાં પણ મેં બીજા બે વિડીયો બનાવેલા હતા, જે પહેલા વિડીયોની અંદર સબ્જેક્ટ વર્બ અને એગ્રીમેન્ટનો ઇન્ટ્રોડક્શન આપેલું હતું. એના પછીના વિડીયોની અંદર મેં સબ્જેક્ટ વર્બ અને એગ્રીમેન્ટ વિશેના 5 નિયમની વાત કરી હતી. અને એ બંને વિડીયોની જે લિંક છે એ મેં લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. જો આ વિડીયો તમે પહેલી વખત જોતા હોય તો એની પહેલાંના બે વિડીયો જે મેં તમને લિંક નીચે આપેલી છે એ લિંક પરથી તમે એ બે વિડીયો પહેલાં જોજો, ને ત્યારબાદ તમે આ વિડીયો જોજો તો તમને વધારે ખબર પડશે. તો એની પહેલાંના વિડીયોની અંદર જે 5 નિયમની વાત કરીએ, 5 નિયમની અંદર પહેલો નિયમ એવો હતો કે જ્યારે બે સબ્જેક્ટ પોતે એન્ડ વર્ડ જોઈન થાય છે ત્યારે એની પાછળ જે આવતી વર્બ હોય છે તે પ્લુરલ વર્બ તરીકે, એટલે કે બહુવચનની વર્બ આવતી હોય છે. બીજો નિયમ એવો હતો કે જ્યાં આગળ નોટ અથવા ઓર એનો ઉપયોગ થતો હોય તો એવા કેસની અંદર જે વર્બ છે એ વર્બ હંમેશા સિંગ્યુલર એટલે કે એકવચનની આવતી હોય છે. જાણે કે આપણે વાત કરેલી કે નાઈધર ગીતા નોર સંગીતા ઇઝ ગોઈંગ ફોર રેસ, તો અહીંયા આગળ નાઈધરની જોડે જે નોર આવે છે એ નોર અથવા તો આઈધરની જોડે જે ઓર આવે છે એ ઓર પછી જે સબ્જેક્ટ હોય છે એના પછીની વર્બ સિંગ્યુલર હોય છે. પછી બીજો એવો પણ નિયમ હતો કે જ્યારે એ નોર અને ઓર પછીનો જે સબ્જેક્ટ હોય છે એ સબ્જેક્ટ જો પ્લુરલ હોય એટલે કે બહુવચનમાં હોય તો એના પછી જે વર્બ આવે જે ક્રિયાપદ આવે એ પણ બહુવચન ક્રિયાપદ આપણે લેવું પડતું હોય છે. બીજા નિયમમાં પણ સેમ એવું જ હતું કે જે વર્બ જે છે એ વર્બ વર્બની પહેલાં એની નજીકમાં કયો સબ્જેક્ટ છે, વર્બની નજીક જે સબ્જેક્ટ હોય છે એ સબ્જેક્ટ પ્રમાણે આપણે ક્રિયાપદ મૂકવાનું હોતું હોય છે, એ ત્રીજો નિયમ હતો. ચોથો નિયમ એવો હતો કે ઈચ એવરી મેની એવા શબ્દોથી જો વાક્ય ચાલુ થતું હોય એના પછી જે ક્રિયાપદ આવતું હોય એ ક્રિયાપદ હંમેશા એક વચનમાં હોય છે. તો હવે આપણે 5 નિયમની વાત કરેલી હતી અને એ 5 નિયમ બાદ હવે આપણે બીજા 5 નિયમની વાત કરીશું. તો અહીંયા આગળ આપણે નંબર કન્ટિન્યુ રહે છે અને 5માં પછી હવે નેક્સ્ટ નંબર 6 રૂલ નંબર 6 શું કહે છે. રૂલ નંબર 6 કે જો કલેક્ટિવ નાઉન હોય, કલેક્ટિવ નાઉન તો એની પાછળ જે વર્બ આવે એ સિંગ્યુલર વર્બ આવે એટલે કે એકવચનનું ક્રિયાપદ આવે. હવે કલેક્ટિવ નાઉન એટલે શું, તો એના માટે મેં આગળ એક વિડીયો બનાવેલો હતો કે જેની અંદર નાઉન અને નાઉનના ટાઈપ હોય છે એની અંદર અલગ અલગ પ્રકારની નાઉન આપણે વાત કરેલી હતી. તો અહીંયા આગળ કલેક્ટિવ નાઉન એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો સમૂહવાચક નામ, કે જે નામ સમૂહ બતાવતું હોય. એક્ઝામ્પલ તરીકે આર્મી, તો આર્મીની અંદર એક વ્યક્તિના હોય, એકથી વધારે વ્યક્તિ હોય, પરંતુ આપણે એને એક નામ આપી દીધું આર્મી, જે સમૂહવાચક નામ છે. બીજું આપણે વાત કરીએ તો ટીમ, ટીમ એ ટીમની અંદર એકથી વધારે સભ્ય હોય તો ટીમ બને, પરંતુ આપણે એને એક નામ આપી દીધું ટીમ. તો એવા જે એક નામ છે એને આપણે કલેક્ટિવ નામ કહીએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે મેં તમને વાત કરી છે ધ ફેમિલી ઇઝ ગોઈંગ ફોર પિકનિક, કે પરિવાર પોતે પિકનિક માટે જઈ રહ્યો છે. તો એની અંદર જે વાત કરી છે ફેમિલી, તો ફેમિલીની અંદર એકથી વધારે સભ્ય હશે એમ જોવા જઈએ તો બહુવચન કહેવાય, પરંતુ ફેમિલી કેટલી છે કે એક જ ફેમિલી છે અને બધા એક જ કામ કરે છે. શું કામ કરે છે, પિકનિક પર જવાનું. તો એના માટે જે અહીંયા આગળ જે વર્બ વાપરી છે એ વર્બ જે અહીંયા છે તે એકવચનની વાપરી છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ધ કપલ, કપલ એટલે બે વ્યક્તિ, કોઈ પણ ક્રિયાપદની અંતે એસ કે એસ લગાડેલો હોય તો તે ક્રિયાપદ તે વર્બ પોતે એકવચનનો થઈ જાય છે. આપણે એ વાત કરી હતી. તો અહીંયા જે ધ કપલ આપણે એક વચન બતાવવું છે એના પછી જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની અંદર એસ લગાડીને આપણે ક્રિયાપદને એકવચનનો કરી દીધું. હવે આ નિયમની અંદર પણ એક્સેપ્શન છે. એક્સેપ્શન એટલે શું, એટલે કે એક્સેપ્શન એટલે અપવાદ. અપવાદ બધા નિયમ
નિયમની અંદર આવતા હોય છે, તો આ નિયમની અંદર પણ એક અપવાદ છે કે ક્યારે આ નિયમ લાગુ પડતો નથી. તો જ્યારે પ્લુરલ વર્બ હોય એટલે કે બહુવચનવાળું ક્રિયાપદ હોય, ત્યારે બહુવચનવાળું ક્રિયાપદ આપણે લઈ શકીએ જ્યારે ઇફ મેમ્બર્સ આર એક્ટિંગ એઝ ઇન્ડિવિડ્યુઅલ. જ્યારે જે ગ્રુપની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, કે ગ્રુપની અંદર જે મેમ્બર્સ છે એ મેમ્બર પોતાની અલગ અલગ એક્ટિવિટી કરતા હોય, બધા એક સરખું કામ કરતા હોય ના. અને આપણે એવા ગ્રુપની વાત કરીએ કે જેની અંદર અલગ અલગ એક્ટિવિટી થતી હોય, તો તે અંગે આપણે બહુવચનનું ક્રિયાપદ લઈશું, નહીં કે એક વચનનું ક્રિયાપદ. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા આગળ વાત કરીએ, સ્ટુડન્ટ્સ આર ઈચ ડુઈંગ અ ડિફરન્ટ ટાસ્ક. ધ સ્ટુડન્ટ્સ એટલે કે ચોક્કસ આપણે વિદ્યાર્થીઓને એક ગ્રુપની વાત કરીએ. હવે વિદ્યાર્થીઓનું જે ગ્રુપ છે એ પોતે શું અહીંયા આગળ કહે છે કે ઈચ ડુઈંગ અ ડિફરન્ટ ટાસ્ક. દરેક વિદ્યાર્થી પોતે અલગ અલગ કામ કરે છે. તો જો ગ્રુપ તો એક જ છે, પરંતુ બધાનું કામ કેવું છે? અલગ અલગ છે. આ બધાનું કામ અલગ અલગ હોય તો આપણે અહીંયા આગળ જે ક્રિયાપદ વાપરવું જોઈએ તે વાપરીએ આપણે બહુવચનનું ક્રિયાપદ. એટલે કે સ્ટુડન્ટ્સ જે છે એ બહુવચન માટે આપણે લીધું આ. એવી રીતે અહીંયા આગળ બીજું છે, ધ કપલ આર ટેકિંગ સેપરેટ એપલ્સ ફોર ઈટ. ધ કપલ, કપલ બે વ્યક્તિની વાત કરી છે, એ બંને વ્યક્તિએ પોતે ખાવા માટે એક સેપરેટ એપલ લીધું, એક અલગ અલગ સફરજન લીધું. તો એમના માટે આપણે અહીંયા કરી જે ક્રિયાપદ વાપરો તે બહુવચન ક્રિયાપદ આપો. તો એને આપણે અપવાદ તરીકે ઓળખીએ છીએ, અપવાદની અંદર ગણવામાં આવતું હોય છે. ઉદાહરણ રૂલ નંબર 6. હવે આપણે વાત કરીએ રૂલ નંબર 7. રૂલ નંબર 7 માં શું કહે છે? મોસ્ટ ઓફ, ઓલ, ઓલ ઓફ, સમ ઓફ, અ લોટ ઓફ. આવા જ્યારે શબ્દ આવે ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું? તે જો આવા શબ્દ આવતા હોય અને એ જે શબ્દ જે નામ જોડે આવતા હોય એ નામ જો કાઉન્ટેબલ નામ હોય, કાઉન્ટેબલ નામ એટલે કે ગણી શકાય તેવું, જો ગણી શકાય તેવું નામ હોય તો આપણે ત્યાં આગળ પ્લુરલ વર્બ વાપરીશું, એટલે કે બહુવચનનું ક્રિયાપદ આપણે લઈશું. પણ જો એ નામ અનકાઉન્ટેબલ હોય એટલે કે ન ગણી શકાય તેવા નામ હોય, તો તેની સાથે આપણે હંમેશા એક વચનનું ક્રિયાપદ લઈશું. એક્ઝામ્પલ તરીકે જુઓ, સમ ઓફ ધ ગર્લ્સ. તો અહીંયા ગર્લ્સ જે છે એ ગર્લ્સ એ કેવું નામ છે? કાઉન્ટેબલ નામ છે, ગણી શકાય તેવું નામ છે. તો સમ શબ્દ છે, સમ શબ્દની પાછળ ગર્લ્સ શબ્દ જે આવ્યો છે એ ગર્લ્સ ગણી શકાય, એટલા માટે આપણે એના પછી જે વર્બ લીધી તે આપણે પ્લુરલ વર્બ લીધી, એટલે કે બહુવચનની વર્બ લીધી. પરંતુ એની નીચેના એક્ઝામ્પલમાં જુઓ, સમ ઓફ વોટર, વોટરને ગણી શકાય નહીં, વોટર હંમેશા માપી શકાય. તો જે ન ગણી શકે તેવી વસ્તુ હોય તો એના પછી જે નામ આવે એ નામ એટલે કે જે વર્બ આવે એ વર્બ આપણે એક વચનથી લઈશું, એટલે કે એક વચનનું ક્રિયાપદ આપણે લઈશું. તો આ હતો રૂલ નંબર 7. નેક્સ્ટ જોઈએ આપણે રૂલ નંબર 8, યુઝ ઓફ જીરંડ ઓર ઇન્ફિનિટી. એટલે કે જીરંડ અને ઇન્ફિનિટીનો ઉપયોગ જ્યારે કરતા હોય તે વખતે આપણે શું ધ્યાન રાખવાનું તેની વાત કરીએ. તો જીરંડ, જીરંડ એટલે શું? તો જીરંડ એટલે આઈએનજી ફોર્મ ઓફ વર્બ એઝ અ નાઉન. આ ખાસ ધ્યાન રાખવાનું, જે વર્બ છે વર્બ એ વર્બનો આઈએનજી ફોર્મ એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ, અને આઈએનજી વાળું ક્રિયાપદ એટલું જ નહીં પરંતુ એનો ઉપયોગ થતો હોય નાઉન તરીકે, એટલે કે નામ તરીકે આપણે જો આઈએનજી વાળા ક્રિયાપદનો ઉપયોગ કરીએ તો એને ઇંગ્લિશમાં કહેવાય છે જીરંડ. ઓકે, તો અહીંયા આગળ જીરંડ ક્રિયાપદ, તો અહીંયા આગળ એક્ઝામ્પલ આપ્યું છે, સ્વિમિંગ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. તો જે સ્વિમિંગ શબ્દ છે આઈએનજી વાળું જે ક્રિયાપદ છે તે વાક્યની શરૂઆતમાં છે. હવે કોઈ પણ વર્ડ વાક્યની શરૂઆતમાં તો આવી શકે નહીં, જે વાક્યની શરૂઆતમાં આવતો હોય તે આપણે સબ્જેક્ટ કરતા, એટલે સબ્જેક્ટને નામ હોય છે. ત્યાં આગળ જે સ્વિમિંગ છે એ તો એકચ્યુઅલી ક્રિયાપદ છે, પરંતુ એને વાક્યની શરૂઆતમાં લીધું એટલે એ થઈ ગયું એક નામ, અને હવે એ જીરંડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો સ્વિમિંગ જે છે એક સારી એક્સરસાઇઝ છે, સારી કસરત છે. અહીંયા આગળ વાત સ્વિમિંગની કરી છે અને એને કરતા તરીકે લીધું છે, સબ્જેક્ટ તરીકે લીધું છે, એટલે એ નામ તરીકે આપણે એને ઓળખીશું. તો જ્યારે આપણે આઈએનજી વાળા ક્રિયાપદનો ઉપયોગ જીરંડ તરીકે કરવામાં આવે એટલે કે નામ તરીકે કરવામાં આવે તો એના પછી જે વર્બ લઈએ એ વર્બ હંમેશા કેવી હોય છે? એકવચનમાં આવતી હોય છે. તો સ્વિમિંગની પાછળ આપણે લીધું છે એઝ, નહીં કે બહુવચનનું ક્રિયાપદ મૂકવાનું, એના પછી આપણે મૂકીશું હંમેશા એકવચનનું ક્રિયાપદ. ઓકે, નેક્સ્ટ, વોકિંગ ઇઝ અ ગુડ હેબિટ. ચાલવું એક સારી ટેવ છે.
તો ચાર મૂળ અહીં આગળ વોક જે છે તે ક્રિયાપદ છે, પરંતુ એની પાછળ આઈએનજી લાગ્યું તો આઈએનજી વાળું ક્રિયાપદ છે, અને એ આપ્યું આપણને વાક્યની શરૂઆતમાં. આ વાક્યની શરૂઆતમાં જ્યારે આવે તો એ આપણે સબ્જેક્ટ કહીએ છીએ, અને સબ્જેક્ટ એક નામ હોય. એટલે અહીંયા આગળ વોકિંગ પર એક જીરન છે, નામ છે. તો અહીંયા આગળ જ્યારે વોકિંગ જે જીરન જે છે તે વાક્યની શરૂઆતમાં છે, તેના પછી જે વર્બ આવે તે વર્બ હંમેશા એક વચનની આવતી હોય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ રૂલની વાત કરીએ. હંમેશા એક વચન નું લઈશું, એટલે કે એક વચન વાળી વર્બ લઈશું. અહીંયા ઇઝ ટુ સિંગ ઇઝ હર હોબી, ગાવું એ તેનો શોખ છે. ગાવું એ આપણે અહીંયા સબ્જેક્ટ તરીકે લીધું, અને એ સબ્જેક્ટ જે છે એ સિંગ્યુલર આપણે લઈએ છીએ, અને એના માટે અહીંયા જે પાછળ છે વર્બ એ પણ આપણે સિંગ્યુલર તરીકે લઈશું. હવે નેક્સ્ટ રૂલની વાત કરીએ તો જ્યાં કરી પહેલા નાઉન આવે, પછી પાછું ઓફ આવે, અને પછી ફરી નાઉન આવે, તો આવા કેસની અંદર જનરલી કેવું હોય છે કે ઓફ પછી જે નાઉન આવે એ આપણે નાઉન નંબર વન તરીકે કરીએ છીએ, એટલે કે મુખ્ય ક્રિયાપદ હોતું હોય છે, અને ઓફ પહેલા જે નાઉન આવે એને આપણે નંબર ટુ ગણી કરીએ છીએ, એટલે કે પ્રોપર નાઉન હોય. તો એના પછી જે વર્બ આપણે મૂકવાનું હોય તે વર્બને આપણે જે બીજા નંબરનું નાઉન એટલે કે વાક્યની શરૂઆતમાં જે નાઉન આવે એના આધારે આપણે એની વર્બ મૂકતા હોઈએ છીએ. અહીંયા આગળ વધારે આ નિયમો વધારે સારી રીતે સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ. ધ ડિટેલ્સ, તો ધ ડિટેલ્સ છે એ ઓફની પહેલા છે. ધ ડિટેલ્સ ઓફ એક્સિડેન્ટ, તો એને આપણે મેઇન વર્બ કહીશું. ડિટેલ્સ એટલે માહિતી, એક્સિડેન્ટની માહિતી. માહિતી પણ કોની માહિતી? એટલે કે માહિતી જે છે તે એક્સિડેન્ટની માહિતી છે. તો એક્સિડેન્ટ આપણે થઈ ગયું મેઇન વર્બ. તો આ મેઇન વર્બ એટલે આપણે નામ વન તરીકે કરીએ છીએ, અને એ જે નામ છે એ એની ઉપર ડિપેન્ડ છે. નાઉન ટુ, આ નાઉન ટુ છે તે એક્સિડેન્ટ પર ડિપેન્ડ છે, પરંતુ અહીંયા કરી આપણે વર્બ જે લઈશું એ વર્બ આપણે નાઉન ટુ ના આધારે લઈશું, કારણ કે એક્સિડેન્ટ તો એક જ છે પરંતુ એક્સિડેન્ટ વિશેની માહિતી ઘણી બધી છે. તો આપણે અહીંયા કરી એક્સિડેન્ટની વાત કરતા નથી, આપણે અહીંયા કરી વાત કરીએ છીએ એક્સિડેન્ટની માહિતીની. તો એક્સિડેન્ટ ભલે એક વચન છે, પરંતુ આપણે જ્યારે એની માહિતીની વાત કરીએ છીએ એ માહિતી બહુવચનની અંદર આપેલી છે, એટલા માટે આપણે જે વર્બ લઈશું જે ક્રિયાપદ લઈશું એ હંમેશા બહુવચનનું લઈશું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધ ક્વોલિટી, ક્વોલિટી એટલે, ક્વોલિટી એટલે શું? એટલે કે આપણને ખબર છે ક્વોલિટી એટલે સારી વસ્તુ જે પ્રોડક્ટ હોય છે એની આપણે વાત કરીએ છીએ તે. તો ક્વોલિટી પણ કોની ક્વોલિટી? એટલે કે મેંગોઝ. તો મેંગોઝ તો અહીંયા કંઈ બહુવચન છે, એટલે કે પ્લુરલ વર્બ છે. મેંગોઝ બહુ વચન છે, પરંતુ કેરીઓની વાત નથી કરતા, કેરીઓની ક્વોલિટીની વાત કરીએ છીએ. કેરીઓની ક્વોલિટી કે ક્વોલિટી એ કોઈ કાઉન્ટેબલ નાઉન નહીં, એ અનકાઉન્ટેબલ નાઉન છે. એને આપણે માપી શકીએ છીએ, ક્વોલિટી કેટલી છે એ આપણે માપી શકીએ, ગણી શકતા નથી. ઓકે, તો પ્લુરલ નાઉન અહીંયા કરી મેંગોઝ છે, પરંતુ ક્વોલિટી એ સિંગ્યુલર નાઉન છે. તો આપણે ક્વોલિટીની વાત કરીએ છીએ, સિંગ્યુલર નાઉન છે, તો એના માટે જ્યારે આપણે અહીંયા કરી વર્બનો ઉપયોગ કરીશું તો વર્બ એ પણ સિંગ્યુલર હશે. તો જો અહીંયા કરી બહુવચનનું નામ છે તો અહીંયા કરી વેર નહીં આવે, જો આપણે વેર મૂકીશું તો વેર એ ખોટું રહેશે. અહીંયા આગળ આપણે મૂકવું પડશે વર્સ, કારણ કે આપણે મેંગોઝની વાત નથી કરતા. મેંગોઝની જે ક્વોલિટી છે એ ક્વોલિટી અનકાઉન્ટેબલ નામ છે. અનકાઉન્ટેબલ નામની જોડે આપણે હંમેશા સિંગ્યુલર વર્બ મૂકવાની વાત કરતા હોઈએ છીએ. પ્લુરલ છે, એટલા માટે અહીંયા આગળ પ્લુરલ વર્બ આવશે. ઓકે,
બહુવચન વાળું નામ છે બુક્સ, બહુવચન છે તો બહુવચન છે એટલા માટે આપણે અહીંયા આગળ જે વર્બ મૂકીશું એ પણ બહુવચનથી જ મૂકીશું. એવી રીતે બીજો એક્ઝામ્પલ છે ધેર ઇઝ અ થીક બુક. તો અહીંયા આગળ જે વાત કરી છે આ થીક બુક એ એક વચન છે તો એના કારણે અહીં જે ક્રિયાપદ આવશે એ પણ કેવું આવશે એક વચનનો જ આવશે. અને નેક્સ્ટ એક્ઝામ્પલ હિયર આર ધ પેન્સ. તો અહીંયા આગળ જે ધ પેન્સ છે પેન્સ પેન્સ આ એક બહુવચન વાળું નામ છે તો એના માટે જે ક્રિયાપદ છે એના પહેલાનું એક ક્રિયાપદ પણ આપણે એક બહુવચન વાળું જ લઈશું. ઓકે, ખબર પડી શું કહેવામાં આવે છે કે હિયર અને ધેરનો ઉપયોગ કરે તો હિયર અને ધેરના અકોર્ડિંગ આપણે વર્ડ મૂકવાની નથી. હિયર અને ધેરનો ઉપયોગ કરતી વખતે એ વર્ડ પછી કયું નામ આવે છે, વર્ડ પછી કયું નામ આવે છે. જો નામ સિંગ્યુલર હોય તો સિંગ્યુલર વર્ડ, અને જો નામ પ્લુરલ હોય તો પ્લુરલ વર્ડ. એક વચન વાળું નામ હોય તો એક વચન વાળું ક્રિયાપદ, અને બહુવચન વાળું નામ હોય તો બહુવચન વાળું ક્રિયાપદ. અને હવે આપણે લાસ્ટ રૂલની અહીંયા વાત કરીએ છીએ. વર્ડ ધ સફિક્સ ઇઝ બોડી બડી થિંગ ઓર વન, એટલે કે એવા શબ્દ કે જેના અંતમાં બડી થિંગ અથવા વન આવા શબ્દ આવતા હોય તો એવા કયા શબ્દ, એ પહેલાં આપણે જણાવીએ. તો કયા કયા શબ્દ છે, સમબડી, તો જો છેલ્લે બડી આવે, એવરીબડી, એનીબડી, એવરીથિંગ, જો થિંગ આવે, સમથિંગ, એનીથિંગ, નથિંગ, everyone, પાછળ વન આવ્યું, સમવન, એનીવન, નો વન. તો આ બધા શબ્દ છે. જ્યારે આવા બધા શબ્દનો ઉપયોગ થતો હોય વાક્યમાં તો એના માટે જે આપણે વર્બ વાપરવાના હોય કે વર્બ હંમેશા સિંગ્યુલર વર્બ એટલે કે એક વચન વાળું ક્રિયાપદ જ આપણે વાપરવાનું. જ્યારે આવા શબ્દનો ઉપયોગ આવ્યો હોય વાક્યમાં તો એના પછી જે ક્રિયાપદ આવતું હોય છે એ ક્રિયાપદ હંમેશા એક વચનનું ક્રિયાપદ જ હશે. એક્ઝામ્પલ તરીકે જુઓ, સમવન હેઝ સ્ટોલન માય બેગ. તો અહીંયા આગળ આપણે વાત કરી સમવન, સમવન શબ્દ છે એના પછી જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ હંમેશા એક વચનનું હશે. એવી રીતે સમથિંગ, સમથિંગની આપણે વાત કરી એના પછી જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ પણ આપણે એક વચનનું લઈશું. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. ઓકે, તો અહીંયા આગળ શું કહેવામાં આવ્યું છે કે જ્યારે આ શબ્દનો ઉપયોગ કર્યો તો કયા શબ્દ, કે જે શબ્દની અંતમાં બડી આવતું હોય, થિંગ આવતું હોય અથવા તો વન આવતું હોય એવા શબ્દના, એવા શબ્દની પછી જે વર્બ આપણે વાપરવી જોઈએ એ વર્બ હંમેશા સિંગ્યુલર વર્બ વાપરીશું, એટલે કે એક વચનનું ક્રિયાપદ લઈશું. તો આ હતા સબ્જેક્ટ વર્બ અને એગ્રીમેન્ટના થોડા ઘણા નિયમ, કે આ નિયમને જો તમે ફોલો કરો તો તમારા જે વાક્ય છે એ વાક્ય મોસ્ટલી તમારા સાચા પડશે, અને તમને આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની મદદના કારણે તમે આગળ ઇમેલ, એસે, રિપોર્ટ, લેટર, પેલા પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર, આ બધું જે છે તે તમે બહુ ઇઝીલી, સરસ રીતે અને સાચી વાક્ય રચનાથી તમે લખતા શીખી શકો છો. એટલા માટે આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર ખૂબ જ જરૂરી છે, કારણ કે દરેક સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પણ હોય છે અને વર્ડ પણ, મોસ્ટલી સબ્જેક્ટ અને વર્ડ આવતા હોય છે. તો તેવા સમયે એ બંને વચ્ચે એગ્રીમેન્ટ કેવું કરવું, એ બંને વચ્ચે આપણે કેવી રીતે સુમેળ કરવો તો જેથી કરીને આપણું સેન્ટેન્સ સાચું પડે, તો એ વસ્તુ અહીંયા આગળ આપણને શીખવા મળે છે. તો તમે ધ્યાન આપો અને સબ્જેક્ટ વર્ડ એગ્રીમેન્ટ શું છે એના વિશે માહિતી લો, અને એના નિયમો જે છે એ નિયમોને તમે ખાસ યાદ કરી લો તો તમને આ ચેપ્ટર બહુ સરસ રીતે, ઇઝીલી તમને આવડી જશે અને આગળના બીજા ચેપ્ટરોની અંદર પણ તમને ખબર પડશે. તો મારો વિડીયો જોયા પછી હું તમને રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. સબસ્ક્રાઇબ એટલા માટે કરો કે નેક્સ્ટ ટાઈમ જે હું વિડીયો અપલોડ કરું તે વિડીયો સૌથી પહેલાં તમને તમારી યુટ્યુબની નોટિફિકેશન દ્વારા તમને જાણવા મળી જાય અને તમે એનો સારી રીતે અભ્યાસ કરી શકો. સો થેન્ક યુ.